ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 3 ના રિવિઝન માં આપણે ભણી રહ્યા છીએ ઉદાહરણ. તો ક્વિક રિવિઝન થઈ જાય એટલા માટે બધા ઉદાહરણ એક સાથે લઈએ છીએ. આપણે 1 થી 9 ઉદાહરણ ફર્સ્ટ લેક્ચર માં જોયા હતા અને આગળના લેક્ચર માં હવે આપણે 10 થી સ્ટાર્ટ કરીએ છીએ. તો જો તમને યાદ હોય તો આવા ક્વેશ્ચન આવતા હતા તો આપણે શું કરતા હતા? ફર્સ્ટ ઓફ ઓલ જેની કિંમત ખબર છે એ આપણે મૂકી દઈએ, જેની નથી ખબર એ આપણે અલગથી શોધીએ. તો આની ખબર છે, આની ખબર છે, આની નથી ખબર, આની ખબર છે. તો સાઇન 5 pi by 6 ની જો કિંમત શોધો તો શું થાય? sin pi minus pi by 6, બરોબર છે? ચલો pi minus pi by 6 સોલ્વ કરો તો શું થાય? sin pi by 6 pi minus બીજું ચરણ sin પોઝિટિવ, તો અહીંયા આવે 1 by 2. તો ચલો LHS માં બધી કિંમત મૂકો 3 as it is, અહીંયા આવે 1 by 2. sec pi by 3 તમને ખબર હોય તો cos pi by 3 થાય 1 by 2, તો sec શું થાય? 2 minus 4. ચલો sin pi by 6 ની કિંમત કેટલી લાય? 1 by 2. અને cot પાઈ બાય 4 1, તો અહીંયા ઉડી જાય ને 2 ઉડી જાય, તો 3 ઇન્ટુ 1 માઇનસ 2 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 2, અને આન્સર ઇઝ 1 RHS, બરાબર છે? આટલો સિમ્પલ આન્સર આવે છે. ચલો નંબર 15. હવે જ્યારે બી મેં તમને કીધું કે કોઈ અલગ ખૂણો આવે કે જેની કિંમત નથી ખબર, તો આપણને કિંમત કેની ખબર છે? 0 30 60 45 અને 90, આટલાની કિંમત ખબર છે. તો તમે એવું કંઈક કરો જેનાથી 15 આવે, આટલા જ ખૂણામાંથી કંઈક એવું કરો કે જેની કિંમત 15 આવે. તો જો ધ્યાનથી 45માંથી 30 માઇનસ કરી 15 આવે, હા બસ આટલું આપણો માઇન્ડસેટ ચાલવું જોઈએ, બાકી તો બધું સિમ્પલ થઈ જાય. શું લખી શકીએ? કે સાઇન 45 માઇનસ 30 લખી શકીએ. ઓકે, તો આ થઈ ગયું સાઇન આલ્ફા માઇનસ બીટા. જો આ સાઇન આલ્ફા માઇનસ બીટા થાય તો સાઇનનું સૂત્ર શું છે? સાઇન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા સાઇન બીટા લખી શકાય. ઓકે ચલો, સાઇન 45 શું છે? 1 અપોન રૂટ 2 ઇન્ટુ કોસ 30 શું થાય? રૂટ 3 બાય 2 માઇનસ કોસ 45 શું છે? 1 અપોન રૂટ 2. સાઇન 30 શું થાય? 1 બાય 2. તો આવી રીતે લખી શકીએ, રૂટ 3 ડિવાઈડ બાય 2 રૂટ 2 માઇનસ 1 અપોન 2 રૂટ 2. તો આને બહુ પ્રેમથી લખી શકાય કે રૂટ 3 માઇનસ 1 અપોન 2 રૂટ 2, બરાબર છે? વેરી સિમ્પલ આન્સર. ચલો હવે બાજુમાં તો બીક લાગે એવું છે, તો બીક નહીં, એકદમ શાંતિથી આપણે સોલ્વ કરીએ જે મેં તમને શીખવાડ્યું છે. આમાં તમને કદાચ પાઈ બાય 12 નો ખૂણો દેખાઈ ગયો હશે, એ જોઈએ શું છે. પણ પહેલાં તો આટલું લખી શકાય, પાઈ પ્લસ પાઈ બાય 12 આટલું લખાય. કેવી રીતે ખબર પડી? કે પાઈ બાય 12 તો આપણને દેખાય છે, એ તો કમ્પલસરી લખવું પડે, ઉપર નીચે કે ઉડેવું છે નહીં. હવે આપણે ફોર્મેશન બનાવવું હોય તો 12 માં 1 ઉમેર્યું તો 13 થાય, 13 પાઈ બાય 12 થઈ જાય. ઓકે, તો હવે આને સોલ્વ કરીએ. પાઈ પ્લસ ત્રીજું ચરણમાં 10 પોઝિટિવ, તો 10 પાઈ બાય 12. ઓકે, હવે આપણે પાઈ બાય 12 ને પાછા ઓળખતા નથી, તો કેવી રીતે આપણે ઓળખી શકીએ? પાઈ બાય 12 ને શેમાં ફેરવવાના આપણે? હે ને, રેડિયનમાંથી ડિગ્રીમાં ફેરવવાના. તો 180 બાય પાઈ થી ગુણાકાર કરવો પડે, પાઈ પાઈ ઉડી જાય. ચલો 6 × 2 = 12 અને 6 = 30, હે ને? 6 × 3 = 18 એટલે 30 × 6 એટલે 180, ફરીથી ભાગ ચાલે તો 15. ઓહો, આ તો ઓળખીતો ખૂણો આવ્યો, 10 15. તો તમે ધ્યાનથી જુઓ, આ જેવી રીતે 15 નું બનાવ્યું એવી જ રીતે 10 માં પણ 15 નું બને. મકા 10 45 - 30, તો કેવી રીતે લખી શકાય? 10 α - 10 β અપોન 1 + 10 α × 10 β લખી શકાય. ચલો જેની જેની કિંમત છે મૂકી દો, 10 45 1 10√3 1 √3 1 + 10 45 એટલે 1 અને 10 31 √3. ચલો આ આપણે પહેલા સોલ્વ કરેલું છે, તો આપણે બહુ ફટાફટ લખશું. આપણે √3 - 1 / √3 + 1, હે ને, લસા લીધો √3 - 1 / √3 + 1. તમે કહો સર છેદમાં √3 √3 આવે છે, તો હવે મોટા થઈ ગયા, છેદમાં √3 √3 આવે તો છેદ છેદ સરખા છે તો ઉડી જાય. તો આ તમારી કિંમત થઈ ગઈ 10 15 ની, કે 10 π/12 ની, અથવા તો 10 13 π/12 ની. પરંતુ મેં તમને કીધેલું છે એક વસ્તુ, શું કીધેલી છે? કે આપણે જવાબ લિનિયરમાં હોય એટલું વધારે સારું. તો શું કરવાનું? આપણે આને અનુબદ્ધકરણી કરવાની, જે છેદમાં છે એનાથી વિરુદ્ધ નિશાની વડે ગુણવાનું અને ભાગવાનું. તો
તો નીચે કઈક સરસ વસ્તુ મળી જાય. ચલો ઉપર આપણે રીતે લખી શકીએ, રૂટ થ્રી માઇનસ વન નો હોલ સ્ક્વેર, હે ને, એ માઇનસ બી ઇન્ટુ એ માઇનસ બી, અને અપરમાં શું આવે, એ પ્લસ બી એ માઇનસ બી, તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, રૂટ થ્રી સ્ક્વેર માઇનસ વન સ્ક્વેર લખી શકાય. ચલો હવે ઉપર વર્ગની રીતે વિશૃંખલ, રૂટ થ્રી નો સ્ક્વેર થ્રી માઇનસ ટુ રૂટ થ્રી પ્લસ વન, અને નીચે થાય થ્રી માઇનસ વન. તો ઉપર જો તમે ધ્યાનથી જુઓ તો આવતા ફોર માઇનસ ટુ રૂટ થ્રી ડિવાઈડ બાય ટુ, તો આમાંથી ટુ કોમન નીકળે, ટુ માઇનસ રૂટ થ્રી અને અપોનમાં ટુ બંને ઉડી જાય. તો આની જગ્યાએ આપણે આવી રીતે ડાયરેક્ટ લખી શકીએ કે ટુ માઇનસ રૂટ થ્રી, જો આપણે લિનિયર ફોર્મમાં લખવું હોય તો. બંને જવાબ સાચા છે, બરોબર છે. પરંતુ આ મેં તમને બંને રીતે દર્શાવી દીધું કે કઈ રીતે જવાબો લખી શકાય. ચલો આગળ વધીએ છીએ, આમાં સાબિત કરવાનું છે. હવે તમે કહેશો સર આ તો આપણે સાબિત કરેલું હોય એવું નથી લાગતું તમને, હે ને, એના જેવું લાગે છે. લેટ સી શું આન્સર આવે છે, જોઈ જોઈએ. ચલો હવે પહેલા તો એલએચએસ લઈ લઈએ છે. એલએચએસ માં આપણને આ સાઇનનું ને આ સાઇનનું સૂત્ર ખબર છે, તો એક કામ કરી સાઇનનું સૂત્ર તો લખી દઈએ, પછી બીજું બધું આગળ જોઈ જશું. સાઇનનું સૂત્ર સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય, નીચે સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય થાય આવું. ચલો આપણે શું લાવવું છે, ટેન લાવવું છે, તો આમાં ટેન ક્યારે આવે તમે મને કહો. તો તમે એવું કહેશો સર આ પહેલા પહેલા જ પદની વાત કરીએ, આ ખાલી પહેલા જ પદની, ટેન એક્સ લાવવું છે. તો સર તમે કોસ એક્સ થી જો ભાગી દો ને તો ટેન આવી જાય. અચ્છા પણ સર આ કોસ એક્સ થી ભાગો તો કોસ વાય વધે છે, તો એક કામ કરીએ આપણે શેના વડે ભાગીએ, શેના વડે કોસ એક્સ ઇન્ટુ કોસ વાય થી ભાગીએ તો ત્યાં ટેન એક્સ થાય છે. પાછા એક સ્ટેપ લાવે ને એની પરથી તમને બીજા બધા સ્ટેપ મળી જશે. તો આપણે એક એક કરીને બધા સ્ટેપ લખીએ છીએ જેનાથી તમે બહુ વધારે ક્લિયર થશો. પ્લસ કોસ એક્સ ઇન્ટુ સાઇન વાય અપોન કોસ એક્સ કોસ વાય હોલ અપોન સાઇન એક્સ કોસ વાય અપોન કોસ એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય અપોન કોસ એક્સ કોસ વાય, બરોબર છે. ઓકે ચલો હવે જે જે ઉડે છે ને આપણે કેન્સલ કરી દઈએ, કોસ વાય કેન્સલ, કોસ એક્સ કેન્સલ, અહીંયા કોસ એક્સ કેન્સલ, અહીંયા કોસ વાય કેન્સલ, શું વધે છે, ટેન એક્સ, પછી બાજુમાં સાઇન અપોન કોસ ટેન અને ખૂણો છે વાય અપોન સાઇન અપોન કોસ ટેન એક્સ, વચ્ચે નિશાની માઇનસ સાઇન અપોન કોસ ટેન વાય, ધેટ મીન્સ આ તમારો થઈ ગયું આર એચ એસ, બરોબર છે. તો જે આપણે કન્સેપ્ટથી ભણાયું છે જો તમે એને ફોલો કરશો તો કોઈ ક્વેશ્ચન એવો નથી કે જે તમને ના આવે, ફક્ત મેથડ એ તમારે જોવાની છે. જેવી રીતે આ ક્વેશ્ચન, આ ક્વેશ્ચનમાં મેં તમને એ વખતે કીધું હતું, યાદ કરો એ વખતે કોટનો ક્વેશ્ચન આવ્યો હતો કે જો ટેન અને કોટ આવે અને જો બધા ખૂણાને જો તમે ધ્યાનથી જુઓ તો કંઈક આવું થાય કે બે ખૂણાનો સરવાળો એ ત્રીજા બરાબર થાય છે. જો આવું થાય તો શું કરવાનું, બંને બાજુ ટેન ટેન આપી દેવાના, હે ને, કારણ કે આપણે ટેનમાં છે, જો કોટમાં હોત તો કોટ આપે, સિમ્પલ, હે ને. બસ હવે શું કરવાનું, સાદુરૂપ આપો, આ તમારી જોડે એલએચએસ આલએચએસ આવી જશે. ચલો સાદુરૂપ આપો, હવે તમને ખબર છે આપણે પહેલો ખૂણો મોટો લખીશું, હે ને, એ કેટલા માટે, કારણ કે નિશાનીઓમાં કંઈ ભૂલચાલ ના થાય એટલા માટે. તો ટેન આલ્ફા પ્લસ ટેન બીટા અપોન વન માઇનસ ટેન આલ્ફા ઇન્ટુ ટેન બીટા ઇઝ ઇક્વલ ટુ ટેન થ્રી એક્સ એઝ ઇટ ઇઝ લખીએ છીએ. ચલો હવે આ નીચેનું પદ અહીંયા ગુણે, તો આપણે આવી રીતે લખી શકીએ કે ટેન ટુ એક્સ પ્લસ ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ આ ટેન થ્રી એક્સ ને આના બંને સાથે ગુણો, તો વન સાથે ગુણો તો એઝ ઇટ ઇઝ રહે, અને પેલા સાથે ગુણો તો આવું થાય ટેન થ્રી એક્સ ઇન્ટુ ટેન ટુ એક્સ ઇન્ટુ ટેન એક્સ એવી રીતે લખી શકાય. ઓકે હવે શું છે, હવે આ જે માઇનસ આખું સ્ટેપ છે એને આપણે ડાબી બાજુ લઈ દઈએ, કારણ કે પ્લસમાં લખવું છે, અને ડાબી બાજુના બે સ્ટેપ જમણી બાજુ લઈ જઈએ. તો આ સ્ટેપ તમે ડાબી બાજુ લઈ જાઓ, ડાબી બાજુ લઈ જાઓ તો શું થાય, આવું થાય
टेन 3x इंटू टेन 2x इंटू टेन एक्स इज इक्वल टू टेन 3x आ बने स्टेप ने डाबी सॉरी जमनी बाजू लाओ तो माइनस थे माइनस टेन 2x અને માઇનસ ટેન એક્સ હે ને આ ડિટ્ટો આપણે સમ કરેલો છે કોટના પદમાં. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે ચલો આ ઉપરનું સ્ટેપ આવી ગયું. ઓકે હવે 15મો પ્રશ્ન શું કીધું છે? એલએસએસ બરાબર આપણે આરએચએસ લાવવાનું છે તો સી પ્લસ સી તમને સિમ્પલ દેખાય છે આ ખૂણો છે સી પ્લસ સી. સી પ્લસ સી નું સૂત્ર થાય 2cc. સિમ્પલ શું કરશો? 2c પહેલામાં ખૂણાનો સરવાળો બરોબર છે અને ભાગ્યા 2. મેં તમને કીધું હતું કે જ્યારે અહીંયા 2 દેખાય ત્યારે ભાગવાના અને બીજામાં ખૂણાની બાદબાકી તો પાઈ બાય 4 પ્લસ એક્સ. આમાં બાદબાકી કરો તો માઇનસ પાઈ બાય 4 પ્લસ એક્સ. હવે ડાયરેક્ટ લખીએ તો ખબર પડે ભાગ્યા 2 હે ને. હવે ખબર પડવી જોઈએ આલ્ફા પ્લસ બીટા ભાગ્યા 2 અને આલ્ફા માઇનસ માઇનસ એટલે માઇનસ પાઈ બાય 4 માઇનસ માઇનસ પ્લસ એક્સ. ચલો પાઈ બાય 4 પાઈ બાય 4 કેન્સલ એક્સ એક્સ કેન્સલ તો જે વધે છે એ લખી દઈએ છે 2 કોસ. ચલો તમે ધ્યાનથી જુઓ પાઈ બાય 2 પ્લસ પાઈ બાય 2 સોરી પાઈ બાય 4 પ્લસ પાઈ બાય 4 શું થાય? પાઈ બાય 2 હે ને. અને જો તમને એ ના ખબર પડતી હોય તો 2 પાઈ બાય 4 ભાગ્યા 2 આવી રીતે લખો તમને જેમ અનુકૂળ લાગે એમ લખો બરોબર છે. હાલ પૂરતું પછી સ્પીડ આવી જશે તમને ડોન્ટ વરી. ચલો એક્સ વત્તા એક્સ એટલે 2x અને ભાગ્યા 2 તો ધ્યાનથી જો આ બે બે ઉડી જાય પછી આ બે બે ઉડી જાય તો શું વધે છે? 2 કોસ પાઈ બાય 2 ભાગ્યા 2 તો પાઈ બાય 4 અને 2 2 ઉડી ગયા તો કોસ એક્સ. ચલો હવે 2 અહીંયા એઝ ઇટ ઇઝ કોસ પાઈ બાય 4 એટલે 1 અપોન રૂટ 2 અને અહીંયા થાય કોસ એક્સ. મેં તમને આવી વાત કરેલી છે કે 3 ભાગ્યા રૂટ 3 હોય તો 3 ને આવી રીતે લખાય રૂટ 3 ઇન્ટુ રૂટ 3 ભાગ્યા રૂટ 3 તો 1 રૂટ 3 રૂટ 3 કેન્સલ આન્સર ઇઝ રૂટ 3. એવી જ રીતે અહીંયા 2 બાય રૂટ 2 છે તો શું આન્સર આવે? રૂટ 2 કોસ એક્સ. એ તમારો છે આર એચ એસ. વેરી સિમ્પલ. ક્લિયર છે બધાને? બરોબર છે. ચલો મૂવ ઓન ટુ ક્વેશ્ચન નંબર 16. આ બધા ક્વેશ્ચન તમારા માટે બહુ ઇઝી છે. ઉપર સી પ્લસ સી છે નીચે એસ માઇનસ એસ છે તો ચલો એલએચએસ લઈને સોલ્વ કરવાની શરૂઆત કરીએ. તો બંનેમાં પહેલા મોટા છે કોઈ ઇશ્યુ છે નહીં. સી પ્લસ સી 2cc પહેલામાં સરવાળો ભાગ્યા 2 12 ડિવાઈડ બાય 2 તો 6x. વેરી ગુડ. ચલો બાદબાકી ભાગ્યા 2 બાદબાકી થાય 2 ભાગ્યા 2 એટલે એક્સ. ઓકે એસ માઇનસ એસ 2cs 2c 7 પહેલા મેં સોરી એડિશન મતલબ સરવાળો ભાગ્યા 2 ને તો 6x અને cs તો ઓનલી x. ધ્યાનથી જુઓ 2 2 ઉડી ગયા cos cx cos 6x ઉડી ગયા શું વધ્યું? cos x upon sin x which is cot x. એ થઈ ગયો તમારો જવાબ r h s. સિમ્પલ આન્સર. ક્લિયર છે? ઓકે ચલો એનો જ ભાઈ 10x લાવવાનો છે. આપણે એલએચએસ લઈ લઈએ તો જે રીતે આપણે દર વખતે કરીએ છીએ કે દર વખતે આપણે ઓબ્ઝર્વ જે રીતે કરીએ છીએ કે આ 2 સાઇન એક્સ છે 2 સાઇન 3 એક્સ છે તો કમ્પલસરી એને કંઈ અડવા નહીં ને. આ સાઇન 5 એક્સ સાઇન એક્સ વચ્ચે એસ પ્લસ એસ કરી દો તો 2 એસ સી થાય 2 એસ સરવાળો 6 ભાગ્યા 2 અને સી બાદ બાકી 4 ભાગ્યા 2 માઇનસ 2 ટાઈમ્સ સાઇન 3 એક્સ. ઓકે હવે નીચે સી માઇનસ સી માઇનસ 2 એસ એસ દેખાય. ચલો માઇનસ 2 એસ એસ સરવાળો ભાગ્યા 2 અને બાદ બાકી 4 ભાગ્યા 2. ઓકે તો હવે શું કરશો? 2 સાઇન 3 એક્સ કોમન નીકળે. ઓકે શું વધે છે? કોસ 2 એક્સ. જો ધ્યાનથી જુઓ આ 2 સાઇન 3 એક્સ 2 સાઇન 3 એક્સ કોમન નીકળી. પહેલા સ્ટેપમાં શું વધ્યું? કોસ 2 એક્સ. પછી માઇનસ બીજા સ્ટેપમાં શું વધે છે? કંઈ નહીં એટલે માઇનસ 1 ભાગાકારમાં માઇનસ 2 સાઇન 3 એક્સ ઇન્ટુ સાઇન 2 એક્સ એવું ને એવું છે. ચલો બે બે ઉડી જાય પછી સાઇન 3 એક્સ સાઇન 3 એક્સ ઉડી જાય. ઓકે હવે હવે આવું કંઈક વધે છે. એક કામ કરીએ આમાંથી માઇનસ કોમન નીકાળી દઈએ. કેમ માઇનસ કોમન નીકાળી દઈએ તો માઇનસ ઉડી જશે તો આપણને થોડું સારું દેખાશે. 1 માઇનસ કોસ 2 એક્સ ભાગ્યા
માઇનસ સાઇન ટુ એક્સ, હે ને? તો આ બંને ઉડાડી દઈએ. ઓકે, હવે ધ્યાનથી જુઓ, આપણે પેલું ફોર્મેશન વાળું વિડીયો જોયો હતો, હે ને, જેમાં મેં ઘણા બધા ફોર્મેશન બતાવ્યા હતા. મેં કીધું હતું કે આપણે શોર્ટકટ આવી રીતે લઈ શકાય. તો એ વખતે મેં એવું કંઈ કીધું હતું તમને કે કોસને શું નહીં ગમતું, કોસને કોઈ દિવસ વન નથી ગમતો, હે ને? તો શું કરવાનું? આપણે એવું કંઈક કરવાનું કે જેનાથી વન ઉડી જાય. ચલો, તો કોસ ટુ એક્સ ના કેટલા સૂત્ર છે બેટા? ત્રણ સૂત્ર છે. ત્રણ સૂત્રમાંથી એવું સૂત્ર વાપરો કે જેનાથી વન ઉડી જાય. તો આની જગ્યાએ આપણે આવું લખી શકીએ, વન માઇનસ ટુ સાઇન સ્ક્વેર એક્સ, હે ને? જ્યારે ના ખબર પડે, આઈ બટન ઉપર એ ફોર્મેશન વાળો વિડીયો છે, નહીં તો મારી પ્લેલિસ્ટમાં વિડીયો છે, પહેલાં વિડીયો જોઈ લો, કારણ કે એ વખતે મેં બહુ શાંતિથી સમજાવ્યું હતું, તો તમને વધારે ખબર પડશે. ઓકે, હવે સાઇન ટુ એક્સ નું તો એક જ સૂત્ર છે, એ સૂત્ર પણ લખી દઈએ, ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. ચલો, ઉપરને સોલ્વ કરીએ તો આવું થાય, વન માઇનસ વન પ્લસ ટુ સાઇન સ્ક્વેર એક્સ, કારણ કે નિશાની બદલી જાય ને, આગળ માઇનસ છે તો, અને અપોનમાં આવે ટુ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ. તો ચલો, આ વન વન કેન્સલ, પછી ટુ ટુ કેન્સલ, એક સાઇન અને એક સાઇન કેન્સલ, તો શું વધે છે? સાઇન એક્સ ડિવાઈડ બાય કોસ એક્સ, એનો આન્સર આવે ટેન એક્સ. તો આપણને જે જોતું હતું એ મળી ગયું, આર એચ એસ. બરાબર છે, એકદમ સિમ્પલ. ઓકે, તો આ તમારું આવી ગયું. હવે જે 3.3 પહેલાના ઉદાહરણ પતી ગયા, આ તમારી જોડે આવી ગયું 3.4ની પહેલાના ઉદાહરણો, જેમાં ઉકેલ શોધવાનો હતો, એમાં મુખ્ય ઉકેલ હતો અને વ્યાપક ઉકેલ હતો. તો આમાં સિમ્પલ આપણને કીધું છે કે મુખ્ય સુધી, તો પણ આપણે વ્યાપક સુધી કાઢીશું. ચલો, સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું હતું? સર, વર્તુળ દોરો. કઈ નિશાની છે? પ્લસ. તો પ્લસ ક્યાં હોય? પહેલા અને બીજામાં પ્લસ હોય, એનો મતલબ અહીંયા બંને જગ્યાએ આપણને મુખ્ય ઉકેલ મળે. તો કઈ રીતે મળે? કેવી રીતે એન્ટ્રી મારવાની? સર, એકમાં તમે પાઈથી આ બાજુ જાઓ, એટલે કે માઇનસ દિશામાં જાઓ, અને બીજી બાજુ તમે ઝીરોથી પ્લસ દિશામાં જાઓ. ઓકે, તો મુખ્ય ઉકેલ શોધવામાં સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ રૂટ થ્રી બાય ટુ. તો જો આપણે પહેલા ચરણમાં જઈએ, તો એ તો આપણે સિમ્પલ લખી શકાય કે સાઇન પાય બાય થ્રી, હા ને? સાઇન પાય બાય થ્રી, તો એક્સ ઇઝ ઇક્વલ ટુ પાય બાય થ્રી. ઓકે, ચલો, આ પતી ગયું. પછી શું? પછી સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ ફરીથી રૂટ થ્રી બાય થ્રી. આ આપણે પહેલા ચરણની વાત કરી અને આપણે બીજા ચરણની વાત કરીએ છીએ. ચલો, બીજા ચરણમાં એન્ટ્રી મારવી હોય તો પાઈથી મારવાની ને, પાઈ માઇનસ કેટલું મારવાનું? પાઈ બાય થ્રી જેટલું. તો આ તમારું થઈ ગયું સાઇન એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન ટુ પાય બાય થ્રી. તો તમે અહીંયા લખી શકો એક્સ ઇઝ ઇક્વલ ટુ ટુ પાય બાય થ્રી. તો આને તમે કહી શકો આ છે મુખ્ય ઉકેલો. સિમ્પલ. ઓકે, ચલો, સેમ ટુ સેમ ક્વેશ્ચન બકા, બીજો મુખ્ય ઉકેલ જ શોધવાનું છે. ચલો, આમાં વ્યાપક ઉકેલ શોધવાનું રહી ગયું. તો વ્યાપક ઉકેલ કેવી રીતે લખશો? એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણને ખબર છે એન પાય પ્લસ માઇનસ વન રેઝ ટુ એન, જે નાનો હોય એટલો. નાનો શું છે? પાય બાય થ્રી, વેર એન બિલોંગ્સ ટુ ઝેડ. આ થઈ ગયો તમારો આન્સર. બરોબર છે, એકદમ સિમ્પલ. ચલો, ઓકે, તો પહેલા ટેન ક્યાં માઇનસ હોય? તો સર, બીજા અને ચોથામાં માઇનસ હોય. એન્ટ્રી કઈ રીતે મારા બેટા? પાઈથી તમે માઇનસ જાઓ અને આને શું કહો? ટુ પાઈથી તમે માઇનસ જાઓ. ચલો, તો આપણે બીજા ચરણની વાત કરીએ. જો ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ આ ચરણ છે ક્વોડન્ટ, જે ઇંગ્લિશમાં જોતા હોય હે. ચલો, હવે સેકન્ડ ક્વોડન્ટમાં બીજા ચરણમાં એન્ટ્રી મારવી હોય તો કમ્પલસરી પાય માઇનસ વન બાય રૂટ થ્રી ક્યાં આવે? પાય બાય સિક્સ ઉપર. તો ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ફાઈવ પાય બાય સિક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ પાય બાય સિક્સ, ધેટ્સ ધ આન્સર. અને સેકન્ડ થિંગ ઇઝ, મતલબ ફોર્થ ક્વોડ્રન્ટ એટલે કે ચરણ, ચોથા ચરણમાં ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અપોન રૂટ થ્રી મેન સોલ્યુશન છે, જનરલ સોલ્યુશન છે, પ્રિન્સિપલ સોલ્યુશન છે, જે ઇંગ્લિશમાં જોવે છે એમને. તો ટુ પાય માઇનસ પાય બાય સિક્સ. તો ટેન એક્સ ઇઝ ઇક્વલ ટુ ટેન ટ્વેલ્વ માઇનસ વન ઇલેવન પાય બાય સિક્સ, દેટ મીન્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇલેવન પાય બાય સિક્સ. ઓકે, તો આ થઈ ગયું જનરલ સોલ્યુશન, મતલબ સોરી પ્રિન્સિપલ સોલ્યુશન, મુખ્ય ઉકેલો.
અને આપણે હવે વાત કરીએ વ્યાપક એટલે કે જનરલ સોલ્યુશન. એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 માટે કેવું હતું? એન પાઈ કમ્પલસરી પ્લસ, અને જે મિનિમમ હોય આ બધીમાંથી 5π/6 એન બિલોંગ ટુ ઝેડ. ધીસ ઇઝ ધ આન્સર. ઓકે ચલો 20મો અને 21મો દાખલો. મુખ્ય ઉકેલ શોધવાના છે, તો હવે થોડી સ્પીડ રાખીએ. સાઇન કે માઇનસ છે ત્રીજા અને ચોથામાં, તો જો ત્રીજામાં એન્ટ્રી મારવી હોય તો પાઈ થી પ્લસ, અને ચોથામાં મારવી હોય તો 2π થી માઇનસ. તો હું સિમ્પલ આવી રીતે લખી દઉં કે પાઈ પ્લસ √3/2 ક્યારે આવે? પાઈ બાય 3, ધેટ મીન્સ 4π/3. અને બીજું 2π માઇનસ ક્યારે આવે? પાઈ બાય 3, ધેટ મીન્સ 5π/3. ધેટ્સ આન્સર. વેરી સિમ્પલ, આ બંને તમારા આન્સર થઈ ગયા. ઓકે હવે આમાં વ્યાપક ઉકેલ નથી શોધવો, મુખ્ય ઉકેલો. અચ્છા ઉકેલ મેળવો એવું કીધું છે તો વ્યાપક ઉકેલ મેળવવો પડે, મહેરબાની કરીને. આ મારે મિસ્ટેક થઈ ગઈ. વ્યાપક કીધું છે તો સોરી, એવું કીધું હોય કે મુખ્ય ઉકેલ શોધો તો નહીં શોધવાનું, પણ ઉકેલો કીધું છે તો કમ્પલસરી લખી કાઢવાનું. એન પાઈ પ્લસ -1/n, એ બંનેમાંથી જે ઓછું હોય 4π/3, એન બિલોંગ્સ ટુ ઝેડ. આ તમારો આન્સર. ચલો કોસનું શોધો, તો ક્યાં પોઝિટિવ છે? પહેલા અને ચોથામાં. તો કેવી રીતે? એક તો 0 થી આ સાઈડ અને 2π થી માઇનસ સાઈડ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ ડાયરેક્ટ લખી દો તો પાઈ બાય 3, અને બીજું 2π - π/3. 2π - π/3 6, તો 5π/3. તો હવે વ્યાપક ઉકેલ જનરલ સોલ્યુશન લખવું હોય તો 2nπ પ્લસ ઓર માઇનસ જે મિનિમમ છે પાઈ બાય 3, એન બિલોંગ્સ ટુ ઝેડ. બરાબર છે, સિમ્પલ આન્સર. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આજના પોર્શનમાં આપણે જોયું છે કે 3.3ની પહેલાંના અને 3.4ના પહેલાંના ઉદાહરણો કઈ રીતે સોલ્વ કરાય. આ આપણો હતો એક્ઝામ્પલ પાર્ટ 2. આની પછીના લેક્ચરમાં આપણે બીજા જે અમુક એક્ઝામ્પલ છે એની ચર્ચા કરવાના છીએ. તો એટલા માટે આવી રીતે વિડીયો બનાવે છે કે તમને એક સાથે બધા ચેપ્ટરના ટોપિક્સ રિવાઇઝ બી થઈ જાય અને એના થોડા સમ પણ થઈ જાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, લાઈક કરો, શેર કરો, તમારા ફ્રેન્ડ સુધી પહોંચાડો, અને તમે ખાસ આને ખાલી ક્વેશ્ચન જુઓ અને ક્વેશ્ચન જોઈને લખવાનો પ્રયત્ન કરો. જો એ દાખલો લખી દો અને પછી જોઈ લો કે હા લખે છે એ બરોબર છે, થઈ જાય તો સાચું, પણ જાતે ગણવાનો પ્રયત્ન કરો. જેટલે જાતે ગણશો એટલું તમારા માટે સાચું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ચલો થેન્ક યુ.